મેંદરડાના અરણિયાણા ગામે સિંગ દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું. આગ લાગતા ટ્રક ડ્રાઈવર ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો. સ્થાનિકોમાં શંકા ઉપજાવે તેવો કિસ્સો બન્યો છે. ગત મોડી રાત્રે વંથલીથી મેંદરડા રોડ પર અરણિયા ગાણા ગામે ચાલતા ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ ટ્રક સિંગદાણા ભરી પીપા વાવ તરફ જતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી હતી. ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલક ટ્રકને સડક તો છોડીને નાસી છૂટ્યો હતો. આ બનાવને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આગ ભભૂકી તો કેટલાક મકાનને નુકસાન થઈ શકે તેમજ ઘટના બની તેની પાસે આવેલી બેંકના આગની લપેટમાં આવી જાય તો ભારે તારાજી સર્જાય તેમ હતી. આગ લાગવાના 6 કલાક પછી પણ પોલીસ તંત્ર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. આમ કોઈ તંત્ર આ બાબતને ધ્યાને ન લેતા આના છૂટકે ગ્રામજનોએ આગ બુઝાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાનો માલ સડક તો છોડી ટ્રક ડ્રાઈવર નાસી છૂટવાની ઘટના શંકા ઉપજાવે છે. આ સિંગદાણા જો કાયદેસર રીતે પરિવહન કરતા હતા તો ટ્રક ચાલકે નાસી છૂટવાની શી જરૂર હતી? હવે ચર્ચાઓએ ગામમાં જોર પકડ્યું છે. મારું નામ બાદલ ચાવડા, ગામ અરણિયાળા, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ. કાલે રાતે 12:00 પડેલો હે ગામમાં આવ્યો. સળગતો હતો સવાર સુધી, અંદર હજી ધુવાળા નીકળે, કોઈ ડ્રાઈવર કે હતું નહીં. પછી ગામમાંથી લોકોએ ગાડીમાં જે તણે બધું માલ ઉતરાવે છે અને હજી ગાડી કોઈ અંદર સળગે. ગાડીની અંદર શું માલ ભરેલો છે? ગાડીની અંદર માંડવીના બિયારમાં સિંગદાણા હે, જે અંદર અને ક્વોલિટી દાણા છે અંદર. કાલ રાત થી અત્યાર સુધીમાં કોઈ પોલીસ તંત્ર કે કોઈ આવેલું કે નહીં? પંકજ કારિયાનો રિપોર્ટ માળિયા હાટીના.